લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે વ્યસનના રવાડે ચડેલા વ્યસની લોકોની માનસિક સ્થિતિ ડગમગી શકે છે તેવી શક્યતાઓ વચ્ચે કૃપા ફાઉન્ડેશન આવા આવા વ્યસની છે તેઓ દ્વારા લોકોને ટેલિફોનિક કાઉન્સેલિંગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે લોકડાઉનની સ્થિતિ વચ્ચે દારૂ અને તમા્રગ્સના બંધાણીઓની સ્થિતિ કથડેલી છે આવા એડિક્ટેડ વ્યક્તિઓને વ્યસન વગર ચાલી શકે તેમ નથી અને વ્યસનને લગતી વસ્તુઓ ન મળતા તેઓને વિડ્રોલ આવી શકે છે વ્યસનના બંધાની જ્યારે વ્યસન ના મળે ત્યારે તેઓની માનસિક સ્થિતિ પણ બગડે છે ત્યારે કૃપા ફાઉન્ડેશન ગુજરાત ચેપ્ટરના લીગલ એડવાઇઝર અનંત ક્રિશ્ચન દ્વારા આવા લોકોને ટેલિફોનિક કાઉન્સેલિંગ કરીને નશાથી કે વ્યસનથી દૂર રાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે તેમાં ભારત પણ બાકાત નથી રહ્યો દેશના અનેક રાજ્યોની અંદર કોરોના પોઝિટિવના સંખ્યાબંધ દર્દીઓ સામે આવી રહ્યા છે ગુજરાતમાં પણ હાલ લોકડાઉનની સ્થિતિ છે વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનની અંદર આ લોકડાઉનને ત્રીજી મે સુધીને લંબાવ્યું છે ત્યારે શહેરના કેટલાય વ્યસનીઓ છે તેમની ચિંતા કરવા માટે એક ફાઉન્ડેશન આગળ આવ્યું છે કૃપા ફાઉન્ડેશનના ફાઉન્ડર અનંત કિશન દ્વારા એક સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે કે લોકડાઉનના સમયે જે લોકો વ્યસનને બંધાયા છે જે લોકો વ્યસની છે એ લોકોની હાલત સૌથી વધારે કફડી થઈ છે કેમ કે બજારની અંદર હવે ગુટકા મળતા નથી દારૂ મળતો નથી ત્યારે આવા લોકોની જે માનસિક અવસ્થા છે એ ખૂબ બેચેનભરી બની છે ત્યારે એવા લોકોને મદદરૂપ થવા માટે તેઓ પોતાના ફાઉન્ડેશન દ્વારા એક અપીલ કરી રહ્યા છે આપણી સાથે અનંત કિશન છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અનંતભાઈ સૌથી પહેલા તો અમને એ જણાવો કે લોકડાઉનની સ્થિતિ વચ્ચે જે વ્યસનીઓ છે એમની માનસિકતા અત્યારે ખૂબ ડગમગી ગઈ હશે તમે શું અપીલ કરી છે અને તમે શું કરવા જઈ રહ્યા છો તમારા ફાઉન્ડેશન દ્વારા અત્યારે લોકડાઉનના સમયમાં જે અચાનકથી જ જે એકદમથી આ જનજીવન જે સ્ટોપ થઈ ગયું અને એમાં જે વ્યસની વ્યક્તિઓ છે ખાસ કરીને જે બંધાણીઓ જે છે કે જેમને સવાર સાંજ એની જ લેવાની આદત પડી ગયેલી છે હવે એવા વ્યક્તિઓને એકદમથી બહાર નીકળવાનું બંધ થયું અને એમનો સબસ્ટન્સ એમને મળવાનો બંધ થયો એટલે એના કારણે જ્યારે કોઈ બી વ્યક્તિ વ્યસન બંધ કરે તો એક અચાનકથી જે બંધાણી વ્યક્તિ બંધ કરે તો એને વિડ્રોઅઅલ સિમ્ટમ્સ આવતા હોય છે એટલે વિડ્રોલ એટલે કે અચાનકથી એમને બેચે નહીં લાગે અને હાથ પગ ધ્રુજે જાય અને એમને ગભરામણ થાય અને અમુક લોકો સુસાઇડલ ટેન્ડન્સીઝ ડેવલપ થાય અમુક લોકોને એલ્યુસિનેશન્સ થાય અમુક અલગ અલગ પ્રકારની શારીરિક તકલીફો એમને થતી હોય એટલે અમે અમારી પાસે એવા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા કે સાહેબ આ પ્રમાણેની તકલીફ થઈ રહી છે અને શું કરીએ એટલે એના પરથી અમને ખ્યાલ આવ્યો કે આવા ઘણા બધા લોકો હશે કે જેમને આ સમસ્યા અત્યારે હશે અને એ લોકો કહી શકતા નહીં હોય તો એમને મદદ કરવા માટે આ લોકડાઉનના સમયમાં અત્યારે અમે એમને ટેલિફોનિક કાઉન્સેલિંગ અત્યારે શરૂ કર્યું છે અમે સાથે વાતચીત કરીએ એમને આ કેવી રીતે હેન્ડલ કરવું એની સમજણ આપીએ છીએ કેમ કે સરકાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને અનાજ ન પહોંચે જમવાનું એની ચિંતા કરે છે પરંતુ એક આવો એક વર્ગ પણ છે જે વ્યસન રવાડે ચડેલો છે અને તેને તેના વગર ચાલતું નથી હું તમને એ પણ સવાલ પૂછવા માગીશ કે જે રીતે તમે અપીલ કરી છે અપીલ કર્યા બાદ કેટલા લોકો આપણા સંપર્કમાં આવ્યા લોકોનું શું કહેવું છે તે લોકોને સમાધાનના ભાગરૂપે તમે શું સમજાવી રહ્યા છો જી અપીલ કર્યા પછી હજુ તો અમે બહુ લાંબો સમય થયો નથી કેમ કે પહેલાં તો અમે એમને જ અમારા વ્યક્તિગત ધોરણ પર મદદ કરી રહ્યા હતા પરંતુ અપીલ અપીલ કર્યા પછી અમે જે વ્યક્તિઓ સાથે વાતચીત કરી એટલે સોળ સત્તર જેટલા વ્યક્તિઓએ અમારો સંપર્ક હાલમાં કર્યો અને અમે અત્યારે એટલે પહેલાં પહેલાં તો એ કયા વ્યસનના બંધારણી છે અને એમને શું તકલીફ પડી તેમ કે કદાચ ધારો કે તંબાકુવાળા ઘણા છે બરાબર સિગરેટ છે કે જેમને પડીકી નથી મળી રહી તો હવે તંબાકુના જે વ્યસનના જે બંધાણીઓ છે એમના જે વિડ્રોલ્સ છે એ શારીરિક નથી હોતા એ સાયકોલોજીકલ ડિપેન્ડન્સ હોય માનસિક આધારિતતા હોય એટલે એમને બેચેની લાગે સવારે કે ભાઈ અમને પેટ સાફ નથી થતું અને અમને બેચેની લાગે છે માથું દુખ્યા કરે છે ભારે ભારે લાગ્યા કરે છે મૂડ નથી આવતો કંટાળો આવે છે એ રીતની એમની સમસ્યાઓ હોય જ્યારે દારૂ કે ડ્રગ્સના બંધાણી છે એમને થોડાક શારીરિક તકલીફો વધારે છે તો એટલે કયો સબસ્ટન્સ એ લોકોનો છે એ જાણ્યા પછી એમની આગળ કાઉન્સેલિંગ એમને કરવામાં આવતું હોય છે અને એમને એ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે પણ લોકડાઉનનો સમય આ શ્રેષ્ઠ સમય છે જો કદાચ કોઈ એ સાચે છોડવું હોય ઘણા લોકોને ટ્રીટમેન્ટમાં આવવું નથી હોતું ઘણા લોકોને રિહેબિલિટેશન પ્રોગ્રામમાં આવવું નથી હોતું કે છે કે મારી પાસે રજા નથી સમય નથી તો અત્યારે લોકો પાસે એક મહિનાનો સમય છે જ એટલે આ શ્રેષ્ઠ સમય છે કે જો કોઈ બી વ્યક્તિ છોડવાનો નિર્ધાર કરે તો એ છોડવામાં સફળ થશે જ તમારો સવાલ પણ તમને એ જ રહેવાનો હતો કે કદાચ આ શ્રેષ્ઠ સમય છે વેસોનની ચુંગાલમાંથી મુક્ત થવાનો પરંતુ આપ એ પ્રયાસ કરી રહ્યા છો એ પણ જાણવા માંગીશ કે જે રીતે એક આખો પ્રયાસ છે આખું ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે કાઉન્સિલિંગ સેન્ટરમાં તમારે ત્યાં અનેક ફોન આવતા હશે સૌથી મહત્વની વાત કહીએ કે દેશમાં ક્યાંક કેવો પણ બનાવ બન્યો છે કે દારૂની બંધાનીને દારૂ ન મળતા તેને આત્મહત્યા સુધા કરી છે આવા લોકો જે સુસાઈડ એટેમ્પ્ટ કરતા હોય તેવા લોકોને શું કહેશો કેમ કે એવા લોકો પણ હવે તમારો સંપર્ક કરશે જી જી ગુજરાતની અંદર એવી ઘટના બની નથી પરંતુ કેરેલાની અંદર એ ઘટનાઓ સામે આવી હતી કે પાંચ જેટલા વ્યક્તિઓએ સુસાઈડ એટેમ્પ્ટ કર્યા હતા અને કેરેલા ગવર્મેન્ટે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી પરંતુ ગુજરાત એ પ્રોહિબિશન સ્ટેટ છે નશાબંધીનું રાજ્ય છે એટલે અહીંયા એવી કોઈ અવેલેબિલિટી કરાઈ શકાય એવી સંભાવના નહીં છે પરંતુ જે લોકો આ પ્રકારના વિડ્રોલ્સ ફેસ કરી રહ્યા છે અમે મૂળભૂત રીતે વ્યસન મુક્તિ કેન્દ્ર છીએ અને અમે અમારું એક વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવીએ છીએ અને અત્યારે હાલમાં જે આ એક્ટિવિટી અમે કરી રહ્યા છીએ જે ઇન્જેક્શનથી નશો કરનારા બંધાણીઓ છે એમના માટેનો જે આ કૃપા આઈડી જે પ્રોજેક્ટ છે એ ખાસ છે એટલે જે ઇન્જેક્શનથી નશો કરનારા બંધાણીઓ અને જે આ રીતે રહી જ નથી શકતા એ પ્રકારના બંધાણીઓ એ અત્યારે અમારું મુખ્ય ફોકસ છે કે એવા લોકોને જો કદાચ આવી સમસ્યા હોય તો અમારી પાસે ડૉક્ટરની ટીમ છે જો કાઉન્સેલિંગ બાદ તરત એવું લાગશે કે ડૉક્ટરની દરમિયાનગીરીની જરૂર છે તો ડૉક્ટરની મદદ લઈશું અને દવાઓ શરૂ કરાવીશું અને ત્યારબાદ જરૂર પડશે તો લોકડાઉન બાદ એમને આપણે ટ્રીટમેન્ટમાં એમને એન્ટર કરાવીશું ખૂબ અભિનંદન આનંદભાઈ કેમકે એક સમાજની અંદર જે લોકો આવા વ્યસનોના રવાડે ચડેલા છે કદાચ લોકડાઉન આનંદભાઈ કે છે પ્રમાણે શ્રેષ્ઠ સમય છે આ બધા વ્યસનોથી દૂર થવાનો તેમ છતાંય તેઓ અત્યારે જે મહેનત કરી રહ્યા છે કૃપા ફાઉન્ડેશનના ફાઉન્ડર છે અને તેઓ કાઉન્સિલિંગ દ્વારા આવા વ્યસની લોકોને વ્યસનમાંથી મુક્ત થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે તેમના પ્રયાસોને અમે પણ બિરદાવીએ છીએ અને અમારા માધ્યમથી અમે દર્શક મિત્રોને પણ અપીલ કરીશું કે જેઓ આવા વ્યસનોથી ઘેરાયેલા હોય અને એ લોકોને આ પ્રકારના તકલીફો હોય તો તેઓ આનંદભાઈનો સોટ કા સંપર્ક કરે તેઓને જરૂરી માર્ગદર્શન પર મળશે અને ક્યાંક ને ક્યાંક પોતાના વ્યશનમાંથી તેઓને મુક્તિ પણ મળશે સાથે તુષાર પટેલ fact finder news સબસ્ક્રાઇબ કરો fact finder news અને youtube ઉપર bell icon દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો